વિવિધ પ્રશ્નો અંગે સીએમ ભૂપેન્દ્ર પટેલે રજૂઆત કરાઈ હતી તેઓએ રજૂઆત કરી હતી કે રાજ્યના જે દિવ્યાંગ ચાલીસ ટકાથી વધારે દિવ્યાંગતા ધરાવતા હોય તે લોકોને સંત સુરદાસ યોજનામાં સમાવેશ કરવો તેમજ મહિને પાંચ હજાર પેન્શન આપવામાં આવે બીપીએલ સ્કોર તમામ યોજનામાંથી નાબૂદ કરવામાં આવે તો બે હજાર સોળના દિવ્યાંગ ધારાનું અમલીકરણ કરવામાં આવે દિવ્યાંગજન માટેની સંસ્થાઓ કચેરીઓ વગેરેમાં લોકોને ચાર ટકા અનામત મુજબ લોકોને નોકરી આપવામાં આવે દિવ્યાંગ વિકાસ નિગમની ધિરાણ યોજનાને સરળ બનાવી જાત જમીન પર ધિરાણ આપવામાં આવે હવે આ બાબતથી ખરેખર છેલ્લા છ વરસ ત્યાં વિકલાંગોને પડતી મુશ્કેલી બાબત કે તમામ ગુજરાતના વિકલાંગોને પેન્શન મળવું જોઈએ એ પણ શા માટે કે બીજા રાજ્યમાં મળે છે તો ગુજરાતમાં શા માટે નથી મળતું એના માટે મેં મુખ્યમંત્રીને રાજ્યપાલને થઈ લગભગ બારસો આવેદનપત્રો બાપા મેં આ સરકારને આપ્યા દુઃખની વાત તો છે એ છે કે એક વિકલાંગ જો અમારો વિધાનસભામાં બેઠો હોત ને તો પણ એ વિકલાંગની વેદના સમજત અરે એકસો બ્યાસી ધારાસભ્યમાં કોઈ પરિવારની ઘેરે પણ વિકલાંગ નથી જો એનો દીકરો દીકરી વિકલાંગ હોત તો આજે અમારી વેદના ખરેખર એણે સાંભળી હોત અમારી માગણી કે તમામ વિકલાંગોને પેન્શન મળવું જોઈએ એ એટલા માટે કે બીજા રાજ્યમાં મળે છે ને એક ગુજરાતમાં નથી મળતું એ પણ સ્ટેટ મોડલ છે સરકાર ધારે તો તમામ વિકલાંગોને પેન્શન આપી શકે છે એમ અમારી જે સંત સુરદાસ યોજના છે એમાં બે મુદ્દા નડે છે એક બીપીએલ હટાવવું જોઈએ અને એક ચાલીસ ટકા હેન્ડીકેપ ક્રાઇટ એરિયા સરકારે નક્કી કરેલ છે તો ચાલીસ ટકા એ લાવે તો ગુજરાતના તમામ વિકલાંગોને પેન્શન મળે આ બાબતથી મેં લગભગ છેલ્લા છ વર્ષથી તમામ કલેક્ટરો તમામ સમાજ સુરક્ષા અધિકારી તમામ એકસો બ્યાસી ધારાસભ્ય આપણે ઓપી કોહલી રાજ્યપાલ સાહેબજી ત્યાર પછીના જે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ત્યાર પછી ભૂપેન્દ્રભાઈ પટેલને ખરેખર લાગતા ઓળખતા તમામ અધિકારીથી પદાધિકારીને મેં રજૂઆત કરી પણ અમારે કમનસીબ એવી છે કે સરકાર ખરેખર અમારું સાંભળતી નથી અમારી માગણીને ખરેખર ફૂટબોલ કરી નાખે છે ક્યાં ઉડાડે એ હું વિધાનસભામાં એક વખત નક્કી કરવામાં આવ્યો હતો કે આ જવાબદાર વ્યક્તિ કોણ છે કે વિકલાંગોને પેન્શન આપી શકે સાહેબ એના માટે પણ હું નિરાશ થઈને વિધાનસભાના દરવાજા હું ઉતરી ગયો હતો આજે મુખ્યમંત્રી સાહેબને મળવાના છે આજે અઠાવીસ તારીખે સ્વાગત કાર્યક્રમમાં અમે આવ્યા હતા ત્યારે એકવીસ તારીખને સોમવાર અમને આપેલો હતો કે મુખ્યમંત્રીને રજૂઆત કરો પણ વારંવાર કેટલી વખત રજૂઆત કરવી અમે ખરેખર જો અમને કાંઈ પણ જો ભાવના સાથે ઉતરશું તો ફરી અમે સારું પણ કહેશું કોઈ અમદાવાદના ખાનપુર શ્રમ ભવન ખાતે મજૂર સંઘ દ્વારા વિવિધ માંગો ને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું મિનિમમ વેજીસ કોન્ટ્રાક્ટ